સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નગર ખાતે 16 વર્ષની યુવતીને કોઈ અજાણ્યો યુવક ભગાડી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અને અગાઉ કલાકો પહેલા યુવતીના માતા પિતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સગીરાના માતા પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પણ કેકને કેક ગ્રામ્ય પોલીસની કામગીરી નિષ્ફળ સામે આવી છે. સગીરાના માતા પિતાની કલાકો પહેલાની ફરિયાદ નોંધાવવા છતાં હજુ પણ કાર્યવાહી ત્યાં ને ત્યાં અટકી પડી છે. કાર્યવાહીમાં હજુ પણ પરિણામ શૂન્ય જ સામે આવ્યું છે. કલાકો વીતવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી ન કરાતા ગામના લોકો અને યુવતીના માતા પિતા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો યુવતીની ફરિયાદ મળી ગયા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. યુવતી ક્યાં છે, કયા સંજોગોમાં છે, યુવતી કઈ રીતે ભાગી છે કે કોઈ તેને ભગાડી ગયું છે, કોના દ્વારા ભગાડી જવામાં આવી છે, તે પ્રકારની કોઈ પણ કાર્યવાહી હાલ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી નથી. આવા અનેક કિસ્સાઓને કારણે પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને હાલ પોલીસની નબળી અને નિષ્ફળ કામગીરીને કારણે ગામના લોકો સાથે જ સમાજના લોકો અને યુવતીના માતા પિતા પોલીસ સ્ટેશને એકઠા થઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે. જઈએ છીએ, નીકળીએ છીએ, ટીમ આવે છે, ગાડી તૈયાર થાય છે, ક્યારે ક્યારે તૈયાર થશે? આજે 48 કલાક થઈ ગયા, કગડી રહી છું, 48 કલાક થી રોઈ રહી છું હું અહિયાં. હવે મારી બરદાસ્ત ના બહાર છે, મારી બેબી 2 કલાક ની અંદર નહીં આવે તો અહિયાં આત્મહત્યા કરીને મરી જઈશ. અમે ખાધું નથી, અમે અહિયાં ની અહિયાં છે, સાહેબ ને પણ ખબર છે, અમે ગઈકાલે અહિયાં છે, અમે જ્યારે ગઈકાલે 5 વાગ્યા અમે અહિયાં છીએ, જયારે એમના ફેમિલીના કોઈ પણ મેમ્બર આવ્યું નથી. અત્યારે 2 કલાક પહેલા જ હાજર થયા અને એમના ફ્રેન્ડ સાથે વાળા પેલા કોઈ પણ હાજર થયું નથી. 2 કલાક પહેલા જ આવ્યા અમે, ગઈકાલના અહિયાં છે, સાહેબ ના સામે છે અમે. બરોબર, અમે આ ફોન કન્ટિન્યુ ચાલુ છે, અમે આ ફોન અહિયાં મૂકી દીધો, ફોન પર છોકરે લાવી ના પાઉ, ગમે અમારી છોકરી જો અહીંયા ઘરે, અમે અહીંયા જ રહેશું, અમે અહીંયા જાન આપી દઈશું. અમારી છોકરી નહીં આવે તો અમે એના મા બાપ છે. એમના ફ્રેન્ડ કોઈ પણ હાજર નથી, તમે કેમેરા ફ્રેન્ડ જોઈ લો એમના.